ವಿನಯ ವಿಧೀಯತಾಮ್ರೆ ಶ್ರೀ ಜಿನ ಧರ್ಮ ಶರಣ ಯಾ ತೋ ಮತ್ನು ಸ್ಮರಣ ಕರೋ ಯಾ ತೋ ಪ್ರಭುನು ಶರಣ ಮೊತ್ತಿ ಡರವಾ ಕರ್ತಾ ರೋಜ್ ತಮಾರಿ ಜಾತ್ನೆ ಏಕ ಏಕ ಪ್ರಶ್ನ ಪೂಛತಾ ಜಾವ ಮೆ ಪೆಹಲೋ ಪ್ರಶ್ನ ಕಯೋ ಪೂಛ್ಯೋ ತೋ ಮರಿನೆ ಹೂ ಕ್ಯಾ ಜೈಶ ನಂಬರ್ ಬೆ ಹೂ ಮರೀಶ್ ತ್ಯಾರೆ ಮಾರಿ ಸಾಥೆ ಕೋಣ ಆವಶೆ ಸ್ವಜನ ಆವಶೆ નહીં આવે, સામગ્રી આવશે નહીં આવે, કોઈ સંયોગો આવવાના નહીં આવે, મારી સાથે જો કોઈ આવશે તો શું આવવાની છે? પ્રવૃત્તિ આવવાની છે, કોઈ તમારી સામાયિકની, તમારી પૂજાની, તમારી ચૈત્યવંદનની, તમારી પ્રવચનની નહીં આવે, નહીં સ્વજન, નહીં સંયોગ, નહીં સામગ્રી, નહીં પ્રવૃત્તિ આવશે તો તમારી રુચિ આવશે. યા તો સંસારની રુચિ આવશે, યા તો ધર્મની રુચિ આવશે. હ, તમારી ઈચ્છા હોય કે ન હોય, જે તમારી સ્મૃતિમાં આવે એને રુચિ કહેવાય. સમજાણું કઈ? તમે ક્યાં બેઠા છો એની લાજ શરમ રાખ્યા વગર પણ જે તમારા માનસ પટલ પર આવીને ઊભું રહી જાય એને શું કહેવાય? રુચિ. બોલો, શેની રુચિ છે, ધર્મની કે સંસારની? સંસારના ક્ષેત્રમાં જો ધર્મ યાદ આવે તો સમજવાનું ધર્મની રુચિ છે, ધર્મના ક્ષેત્રમાં જો સંસાર આવી જાય તો સમજવાનું કે સંસારની રુચિ છે. વજ્ર સ્વામી આગલા ભવની અંદર એક જ અધ્યયનનો રોજ 500 વાર સ્વાધ્યાય કરતા હતા. આ ઘોડિયામાં 11 અંક શીખાય છે એમને નથી શીખાતા, બહુ મેમરી પાવરફુલ હશે, કહીને છૂટા. કાલે આવી હતી ને નાની બેબી, કેટલા વર્ષની? શું નામ? શું ભણ્યું હતી? આખી 40 ગાથા. એને તો કીધું બોલવાનું બોલ, એ તો અટક જ નહીં, એ તો આપણે 4 વગાડી દે 40 ગાથામાં. 40 ગાથા 4 વર્ષની છોકરી જેને વાંચતા ન આવડતું હોય એમાં પણ આ પ્રાકૃતના ઉચ્ચારો હોય અને જો બોલી શકતી હોય તો શું કહેવાય? ગયા જન્મના સંસ્કાર લઈને આવેલીશ રુચિ. ગયા જન્મમાં કોઈક સારી સાધ્વીજી હોવી જોઈએ અથવા કોઈક સારી શ્રાવિકા હોવી જોઈએ અને ખૂબ સ્વાધ્યાય કર્યો હશે, જેના કારણે આ ભવની અંદર એને આવી સરસ મજાની ગાથા ગોખવાનું મત. અમે અમદાવાદ હતા આંબાવાડી, અને ત્યાં પણ આવી 4-4.5 વર્ષની છોકરી આવી હતી, એનું નામ હતું વીરતી. આખા અતિચાર મોડે અતિચાર, અને હમણાં અમે પણ ત્યાં સુકૃતમાં અજીત શાંતિ મોટી શાંતિનું કંઠસ્થનું અભિયાન રાખ્યું, એને આખા અજીત શાંતિ અને મોટી શાંતિ કરી સંભળાવી દીધી. 4 વર્ષની ઉંમરે આપણા 2 પ્રતિક્રમણના શું 2 સૂત્રના ઠેકાણા નતા. નૌકાર આવડતો હતો, પંચિંદી આવડતું હતું, ચેતન પંચિંદી આવડતું હતું 4 વર્ષે? 4 વર્ષે. અને 4 વર્ષે અજીત શાંતિ વજ્ર સ્વામી આગલા ભવની અંદર એક જ અધ્યયનનું રોજ 500 વાર પાઠ કરતા હતા. એ જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ એટલો જબરદસ્ત થયો કે અહીંયા ઘોડિયામાં હતા 3 વર્ષના સાધ્વીજી મહારાજ સાહેબના મોઢે 11 અંગ કંઠસ્થ થઈ ગયા છે. ત્યાં સ્વાધ્યાય કરે ને અહીંયા મોઢે થાય, સાંભળી સાંભળીને. આ રુચિ, રુચિ વગર 500 વખત એક જ અધ્યયનનો સ્વાધ્યાય થઈ શકે ખરો? 500 નોટ ગણવાનું કહીએ તો થાય કે ન થાય? જોકા આવતા હોય તો મનીષભાઈ ઉડી જાય કે નહીં? નોટ 500 ની 500 નોટ હોય, 500 ની 500. હ, રાતના 12 વાગે ઉઠાડી ભર ઊંઘમાંથી આ ગણવાની છે? ગણવાની છે કે રાખવાની છે તમે એમ પૂછશો? રાખવાની હોય તો ગણું. રુચિ એમાં જ છે, કલેક્શનમાં. સંસારની રુચિ અને ધર્મની રુચિ, આ બેમાંથી એક રુચિ પરલોકમાં તમારી સાથે આવવાની છે.